नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज़, मैं हूं रोशनी सिंह। वडोदरा शहर के पोलो ग्राउंड में 19 फरवरी से 25 फरवरी तक महाशिवरात्रि पर्व के अंतर्गत हस्तकला मेले का आयोजन किया गया है, जिसका कल देर शाम उद्घाटन किया गया था। महाशिवरात्रि पर्व को लेकर शहर के पोलो ग्राउंड में हस्तकला मेले का आयोजन किया गया है। 19 फरवरी से 25 फरवरी तक इस मेले का आयोजन किया गया है, जिसमें देश के अलग अलग राज्यों से हर्षद कलाकार अपना स्टॉल्स लगाएंगे। इस मेले का कल देर शाम धर्मेंद्र सिंह जडेजा के हाथों उद्घाटन किया गया था। साथ ही इस खास मौके पर गुजरात राज्य मंत्री योगेश पटेल और शहर की सांसद रंजनबेन भट्ट समेत कई नेतागण खास उपस्थित रहे थे। महाशिवरात्रि पर्व द्वारा हस्तकला द्वारा खास કરીને 7 દિવસ માટે સંસ્કારી નગરી બરોડામાં ખાસ કરીને હસ્તકલા દ્વારા 200 સ્ટોલ અલગ અલગ રાજ્યમાંથી આવેલા છે અને સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ અમારા હસ્તકલા દ્વારા અલગ અલગ રાજ્યમાંથી કારીગરો બોલાવી છે અને ખાસ કરીને ગુજરાતની આઈટમો, જે જૂની આઈટમો આપણી પરંપરા છે, એ આપણા દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ઘણા સ્ટોલ ખોલેલ છે। ખાસ કરીને જૂની પરંપરા છે આપણી, એ પણ જળવાઈ રહે, ખાસ કરીને હસ્તકલા પરિવારને રોજીરોટી મળી રહે એ ઉદ્દેશથી દર વર્ષે અલગ અલગ જગ્યાએ અમે સ્ટોલ ખોલીએ છીએ અને ખાસ કરીને અહીંયા તો આ બરોડામાં 7 દિવસનું પ્રદર્શન રાખી લોકોને જૂની આઈટમ બધું મળી રહે એના અનુસંધાન ખાસ આજ અમારા સિનિયર મંત્રી યોગેશભાઈ પટેલ સાહેબની ખૂબ લાગણી હતી, એટલે અમારા વિભાગ દ્વારા 7 દિવસનું અહીંયા પ્રદર્શન રાખ્યું છે શિવરાત્રિ નિમિત્તે। એટલે સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને બરોડાની જનતા વધુમાં વધુ આમાં લાભ લે એવી મારી વિનંતી છે। સરકારના ટુરિઝમ વિભાગના, અમારા ટુરિઝમ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીએ જ્યારે અમારે વડોદરા શહેરમાં કલાકૃતિ શહેર છે, સંસ્કારી નગરી છે, અહીં ઘણી વખત આપણે શિવરાત્રિ નિમિત્તે મેળા કરેલા છે। ખાસ કરીને આખા રાજ્યમાં અનેક જગ્યાએ આ મેળા થાય છે, આયોજન થાય છે, પરંતુ વડોદરા શહેરમાં ભૂતકાળમાં વધારે વધારે જો વેચાણ થયું હોય તો આ શહેરમાં થયું છે। કળા હોય સાથે સાથે પૈસાની બી જરૂર હોય, એ કળાકૃતિ બનાવનારા બધા જ્યારે એક જ જગ્યાએ ભેગા થાય અને જે ગ્રાહક હોય એને એક જ જગ્યાથી કોઈ બી મનપસંદ વસ્તુ મળી રહે એ માટેનો આ કન્સેપ્ટ છે। ટુરિઝમ વિભાગ ખાસ કરીને અમારા મંત્રીશ્રી એ એક જ 5 મિનિટમાં વાત થઈ મેં આટલું મોટું આયોજન એ વડોદરાને આપ્યું, એ બદલ એમનો હું આભાર માનું છું, ટુરિઝમ વિભાગનો આભાર માનું છું। એસી હી તાજા તરીન ખબરો સે અપડેટ રહેને આપ હમે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઓર ટ્વિટર પે સબસ્ક્રાઇબ, લાઇક ઓર ફોલો કરના ના ભૂલે। Thank you.